અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી. સુરત શહેરની સિવિલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટને જ ઓક્સિજનની જરૂર પડી છે. કોરોનાનો BF7 રેડિયન્ટ દસ્તક દઈ રહ્યો છે ત્યારે સુરતના સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની હાલત બિસ્માર્ક કોરોનાની ત્રીજી લહેર વખતે ઓક્સિજન પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો હતો. કોરોનાની ત્રણ લહેર પૂરી થઈ ગઈ ત્યાર પછી ઓક્સિજન પ્લાન્ટની કોઈ દરકાર લેવામાં આવી નથી. સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગની બાજુમાં જ બનાવાયો છે ઓક્સિજન પ્લાન્ટ. ઓક્સિજન પ્લાન્ટના અંદર જ વનસ્પતિ પણ ઉગી ગઈ છે, સાથે સાથે ઠેર ઠેર મશીનરી ઉપર ધૂળ પણ જોવા મળી રહી છે. રાજ્ય સરકારે કોવિડને લઈને સચેત રહેવાની જે સૂચના આપી છે તેની સામે સુરતનું તંત્ર હજુ સક્રિય બન્યું નથી. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત. જીનોમ સિક્વન્સિંગ એટલે જે પણ નવા કેસીસ આવે છે એમાં કઈ વેરિયન્ટ છે, RT-PCR એટલે કોવિડનો કઈ વેરિયન્ટ છે, એના માટે જીનોમ સિક્વન્સિંગ થાય છે. તો અમારે ત્યાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ છે, ત્યાં એ થાય છે. હા, અમારી પાસે RT કોવિડ-19ની સંપૂર્ણ તૈયારી છે અને અમે લઈને આ જીનોમ સિક્વન્સિંગ માટે અમદાવાદ મોકલવાનું છે. અમે इससे पहले भी जब भी वो आया था तो हम एक साइट बनाई थी, वहाँ पे सैंपल कलेक्शन का एक जगह रखेंगे, वहाँ से सैंपल कलेक्शन करके RT-PCR तो हमारे यहाँ होता है, जीनोम सिक्वेंसिंग के लिए हमारे यहाँ से अहमदाबाद भेजें.